માં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 12 ભણી રહ્યા હતા. કયું છે? વિદ્યુત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુતની જે ચર્ચા કરી રહ્યા હતા એની થોડા આગળ વધીએ. તો વિદ્યુતની અંદર આપણે પ્રશ્નો પર થોડા જઈએ. જે આપણે વિદ્યુતની અંદર વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા કરી હતી, હવે વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા સાથે એક નવો ટોપિક એડ કર્યો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એડ કર્યો. તો હવે એક પ્રશ્ન જોવાનો છે કે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે તો તેનો અર્થ શું થાય છે? બે બિંદુ A અને B લેવામાં આવે તો A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે તો એને શું કહી શકાય? આપણે જાણી લઈએ કે એક આપણે વિદ્યુત પ્રવાહ ધારીને વાહક લઈએ. શું લઈએ છીએ? વાહક લઈએ. વાહકનો એક A બિંદુ હોય, કયું બિંદુ હોય? B બિંદુ હોય. આ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો છે? 1 વોલ્ટ. કેટલો છે? 1 વોલ્ટ. પરંતુ આપણે એક સૂત્ર છે, V બરાબર W / Q. આ સૂત્ર હતું, V બરાબર W / Q હોય તો આપણે તો અહીંયા કને W બરાબર લઈનું 1 જૂલ, કેટલું લઈનું? 1 જૂલ. અને Q બરાબર લઈનું 1 કુલમ. તો બંને કિંમતો ઉપર મૂકો શું થાય? કને V બરાબર 1/1 તો કેટલું મળશે? 1 વોલ્ટ. કેટલું મળે છે? 1 વોલ્ટ મળે છે. બસ મારે આનો ઉપયોગ કરવો છે તો અહીં થોડું ધ્યાન રાખશો. કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત તારમાંના એક છેડાથી બીજા છેડા તરફ 1 કુલમ વીજભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ કેટલું હોય? 1 જૂલ હોય તો તે વાહક તારના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે તેમ કહેવાય. એટલે કે વાહક તારના કોઈ વહી વિદ્યુત પ્રવાહ ધારિત તાર નથી, વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. મૂળી લઈએ એક છેડાથી બીજા છેડા તરફ, આ છેડાથી આ છેડા તરફ કેટલો વીજભાર? 1 કુલમ. કેટલો? 1 કુલમ વીજભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય? 1 જૂલ. કેટલું હોય? 1 જૂલ. A થી B તરફ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય? 1 જૂલ હોય. તો આ બે છેડા વચ્ચે વિદ્યુત પ્રવાહ તફાવત કેટલો કહેવાય છે? 1 વોલ્ટ. શું કહેવાય છે? 1 વોલ્ટ કહેવાય છે. એકદમ સિમ્પલ વ્યાખ્યા છે, આપણને આવડવી જોઈએ. હવે એક પ્રશ્ન છે તમારી પાસે, 6 વોલ્ટની બેટરી તેમાંથી પસાર થતા દરેક 1 કુલમ વિદ્યુતભારને કેટલી ઊર્જા આપે? શું આપે? કેટલી ઊર્જા આપશે? તે જોવા જઈએ તો આપણી પાસે સૂત્ર છે, વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું છે આપણી પાસે? તો V બરાબર W/Q છે કે નહીં? W પણ શું છે? Q છે. આ Q ને ક્યાં લઈ જઈએ? ઉપર. તો Q ઇન્ટુ શું થાય? V બરાબર W. તો W બરાબર Q ની કિંમત કેટલી છે આપણી પાસે? 1 કુલમ. કેટલી છે? 1 કુલમ. જો તમને યાદ ના હોય તો લખી જવાબ દેવો. V બરાબર 6 વોલ્ટ Q બરાબર કેટલું આવશે? Q બરાબર 1 કુલમ. બરાબર આ રીતે આપી છે, 1 લખી દેશો. અહીંયા કને V ની કિંમત કેટલી આપી? 6. 1 × 6 એટલે કેટલા થશે? 6 જૂલ. શું આવશે? 6 જૂલ. તો અહીં તમને શું મળ્યું? કાર્ય. પણ એના શું કીધું છે? ઉર્જા. શું કીધું છે? ઉર્જા. તો વીજભાર પર થયેલ કાર્ય ઉર્જા રૂપે શું પામે છે? સંગ્રહ પામે છે. આથી તેની ઉર્જા કેટલા જૂલ થશે? 6 જૂલ થાય છે. શું થાય છે? 6 જૂલ થાય છે. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો કે આ જે પણ કાર્ય કશું કયા રૂપે સંગ્રહ પામે છે? ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. એટલા માટે ઉર્જા કેટલા જૂલ થશે? 6 જૂલ. કેટલી જૂલ થાય છે? 6 જૂલ થાય છે. ક્લિયર? અહીંયા શું આવશે? અહીંયાથી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય? 1 જૂલ. વીજભાર કેટલું હશે? 1 કુલમ. તો વીજભાર કેટલું હશે? 1 વોલ્ટ હોય છે. ચલો બરાબર લખી દઈશું, પછી આપણે આગળ વધીએ.
ચલો વિદ્યાર્થી મિત્રો, એવોને બીજો એક્ઝામ્પલ છે, ઉદાહરણ નંબર 2. શું છે ઉદાહરણ નંબર 2? શું કહે છે તમને? 12 વોલ્ટ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત, કેટલો? 12 વોલ્ટ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલંબ વિદ્યુતભારને, કેટલા? 2 કુલંબ વિદ્યુતભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો ફરીથી એક વસ્તુ આપણી પાસે આવે છે, મૂલ્ય બરાબર લખી દઈએ. તો V બરાબર તમને કેટલા આપે છે? 12 વોલ્ટ. અહીંયા તમને Q બરાબર કેટલા મૂલ્ય આપે છે? 2 કુલંબ. તો આપણી પાસે સૂત્ર છે જ, તો V બરાબર શું થાય? W/Q. તો W બરાબર શું થશે? V×Q. Q ને ક્યાં લીધાનો છે? ઉપર, બરાબર. ચલો V ની કિંમત કેટલી છે આપણી પાસે? 12 વોલ્ટ. Q ની કિંમત કેટલી છે? 2 છે. તો શું થશે? એકને 12 × 24, કાર્યને એકમ શું આવે? જૂલ. શું આવે? જૂલ. W બરાબર શું મળશે તમને? 24 જૂલ. કેટલા મળે છે? 24 જૂલ મળે છે. બરાબર, સિમ્પલ પ્રશ્ન છે. બરાબર, તમારા આ પ્રશ્ન મોસ્ટલી કેવું હોય છે, એક માસ તને ટૂંકા પ્રશ્ન એવું પૂછી શકે છે વધારે. થોડું ધ્યાન રાખીશું. ચલો ફટાફટ ભણી લઈશું, પછી આપણે આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીશું. હવે પ્રશ્ન છે વિદ્યુત પરિપથની રેખાકૃતિ. આપણે વિદ્યુત પરિપથ વિશે સમજ્યા હતા, વિદ્યુત પરિપથ આપણે દોર્યો હતો, એના વિશે ચર્ચા કરી હતી, અને એના આધારે આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પણ સમજ્યા હતા. પરંતુ હવે આપણે જોવાનું છે વિદ્યુત પરિપથની રેખાકૃતિ. બહુ અગત્યની વસ્તુ છે, કેમ? હવે જે આપણે ઉપયોગ કરવાના છે તો એના આધારે ઉપયોગ કરવાના હોવાના કારણે. તો જે આકૃતિમાં જે આકૃતિ દોરી રહ્યા છે, તે આકૃતિમાં જુદા જુદા વિદ્યુત ઘટકોના સાપેક્ષ સ્થાન, જુદા જુદા વિદ્યુત ઘટકોના સાપેક્ષ સ્થાન, એટલે કે તમે એમીટરનો ઉપયોગ કરો, વોલ્ટમીટરનો ઉપયોગ કરો, અવરોધનો ઉપયોગ કરો, બેટરીનો ઉપયોગ કરો, તો આપણે બધું દોરી શકીએ નહીં. અને જોડાણ આપણે તાર દ્વારા ઉપયોગ કરીએ, તો કયો પિન ક્યાં નાખ્યું, કઈ રીતે દોર્યું કરશો, તેમની વિદ્યુત સંજ્ઞાઓ સાથે, તેમની વિદ્યુત સંજ્ઞાઓ સાથે દર્શાવવામાં આવે છે, તે વિદ્યુત પરિપથ શું કહે છે? રેખાકૃતિ કહે છે. એટલે કે તમે જે પરિપથ જોડી રહ્યા છો, એ પરિપથની સંજ્ઞા, વિદ્યુત પરિપથ સંજ્ઞા પ્લસ માઇનસ સાથે દર્શાવો છો કે પ્રવાહ જાય છે, આ બધું જે દર્શાવો છો એને શું કહેવાય છે આપણે? તો વિદ્યુત પરિપથની રેખાકૃતિ કહે છે. તો તમે જોઈ શકો છો અહીંયા, જો બેટરી શું કર્યું છે, બેટરી, તો બેટરીને શું કર્યું છે આપણે? એક લાઈન મોટી, બીજી નાની, મોટી નાની, એમાં જેવો સંજ્ઞા કહી છે પ્લસ અને માઇનસ, તો આ સુધી બેટરીની સંજ્ઞા બની જાય છે. બેટરીની સંજ્ઞામાંથી એ તો ધન ધ્રુવમાંથી શું પ્રવાહ નીકળશે, તો પ્રવાહ કયો આવ્યો? આઈ. પ્રવાહ આઈ આવે છે સમગ્ર બલ્બમાં. હું બલ્બ દોરવા બેસીશ, બલ્બ હું દોરી શકું નહીં. હવે બલ્બ દોરવાનો ટાઈમ કયો છે? તો બલ્બને આમ કરી શકાય, તમે આમ કઈ નામ કરી શકો છો, બલ્બ દોરી શકો છો, તો આ બલ્બ બની જશે, આ વિદ્યુત બલ્બ. પછી એથી શું છે, પ્રવાહ આગળ વધશે. પ્રવાહ આગળ વધી ક્યાં આવ્યો? એ મીટરમાં. હવે એ મીટર દોરાય નહીં, તો એ મીટર જગ્યા શું કરશો? ખાલી એ અહીંયા કઈ આવ્યું? પ્લસ, અહીંયા માઇનસ. કેમ? આ છોકરો કઈ સાથે જોડાયો છે? પ્લસ સાથે. આ છોકરો કઈ સાથે? માઇનસ સાથે. અહીંથી પ્રવાહ આઈ આગળ, અહીંયા કળ છે. શું છે? કળ. કળ આવે એટલે શું આવે? કળ શાના માટે? એથી તો પ્રવાહ પસાર કરવા માટે. તો આ શું છે? વિદ્યુત પરિપથની રેખાકૃતિ કઈ રીતે દૂર કરીએ આપણે વસ્તુ જાણીએ છીએ. ત્યારે શું હશે? સાપેક્ષ સ્થાન જોવામાં આવે, કઈ જગ્યાએ કર્યું, પેલા બેટરી લેવી, બલ્બ લેવો, એ મીટર લેવું, કળ લેવું, એના સાપેક્ષ સ્થાન અને જોડાણ. જોડાણ પણ છે, બેટરી જંકશન કોણ જોડાણ કર્યું? બલ્બનું. બલ્બનું એ મીટર સાથે, એ મીટરનું કળ સાથે, કળનું કોણ સાથે? બેટરી સાથે. તો આ એક પ્રકારનું જોડાણ કરવાની પદ્ધતિ છે. તો આ જે અને જે વિદ્યુત સંજ્ઞાઓ વપરાય, જેવી સંજ્ઞાઓ આપે, પ્લસ માઇનસની બધી સંજ્ઞાઓ આપે, તો આ જે રચના બને છે શું કહેવાય છે? વિદ્યુત પરિપથની રેખાકૃતિ. શું કહેવાય છે? વિદ્યુત પરિપથની રેખાકૃતિ કહે છે. તો આ બધી બધું જે સમજાવવાની જે પદ્ધતિ જે છે, કે આપણે સિમ્પલી આપણે દ્વારા સમજી શકો છો, એને શું કહેવાય છે? વિદ્યુત પરિપથની રેખાકૃતિ કહે છે. ચલો ફટાફટ દૂર કરવા છો. પરંતુ એ પ્રશ્ન એક મૂંઝવા કરે તમારા માટે, કે સાહેબ આ તો તમે અહીંયા દોરી આ 3-4 વસ્તુ, પણ પરીક્ષામાં હું અલગ અલગ પૂછાય, તો અવરોધ કઈ રીતે દર્શાવો, બેટરી કઈ રીતે દર્શાવી, તો બધું દર્શાવવા માટે આપણે આગળ જોઈએ. બરાબર, તેના માટે સંજ્ઞાઓ જે છે 10-11 સંજ્ઞાઓ જે છે, 10-11 એ સંજ્ઞાઓ આપણે ચર્ચા કરવાની છે. ચલો પહેલા આટલું લખી દઈશું, પછી આપણે આગળ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, મેં તમને વાત કરી એ પ્રમાણે કે આપણે જોઈએ છે સંજ્ઞાઓ. શું જોઈએ છે? સંજ્ઞાઓ.
તો ટોટલી 11 પ્રકારની સંજ્ઞાઓ છે. કેટલી છે? 11 પ્રકારની સંજ્ઞા વિશે ચર્ચા કરવાની છે. તો પહેલું જે અહીંયા લખ્યું છે વિદ્યુત ઘટકો, એ ઘટકોના નામ શું છે અને એની પરિપથમાં સંજ્ઞા કઈ સંજ્ઞાઓ આપણે વાપરી શકીએ? તો પહેલી સંજ્ઞા આપણે જોવા જઈએ તો કઈ છે? તો વિદ્યુત કોષો. કયા છે? વિદ્યુત કોષો. વિદ્યુત કોષ એટલે દેખો એ જોવા જઈએ તો દેખો વિદ્યુત કોષ કે વિદ્યુત કોષો કે એક શબ્દ સમજવા જેવો છે. તો કોષો કે રહે ત્યારે એક જ હોય, કેટલું હોય? એક જ હોય, વધારે હોઈ શકે નહીં. આપણે ધારો કે કેટલો સેલ, બેટરીનો જે સેલ આવે છે, આપણે ધારો કે રિમોટમાં આપણે રિમોટમાં કેટલા સેલ આપણે વાપરીએ? તો બે. જ્યારે ઘડિયાળની અંદર એક. તો જ્યાં એક જ સેલ હોય, ઘડિયાળમાં એક જ સેલ હોય, એને શું કહેવાય છે? વિદ્યુત કોષો. શું કહેવાય છે? વિદ્યુત કોષ કહેવાય છે. એની સંખ્યા કેટલી હશે? તો એની સંખ્યા આપણે કહેવાય છે આ મોટી લાઈન, નાની લાઈન. આ મોટું હશે પ્લસ, નાનું શું હશે? માઇનસ. ખાલી એક જ વાર આવશે. કેટલી વાર આવશે? એક જ વાર આવે છે. બરાબર? તો શું બની ગયું? વિદ્યુત કોષ બની હશે. એક જ વાર આવે, એક જ વાર બેટરી, એક વાર ધન ધ્રુવ અને બીજો કયો છેડો હશે? ઋણ હશે. હવે એના પછી બેટરી અથવા વિદ્યુત કોષોનું સંયોજન. હવે મેં તમને કીધું કે તમે પાવરની અંદર જે છે કેટલા વાપરો છો કોષો? પાવરમાં તમે કહેશો સાહેબ પાવર આપણે પછી રિમોટ વાપરે, રિમોટમાં કેટલા પાવર હોય? બે પાવર હોય. તો બે પાવર શું કરવું પડે? એક કોષ અને એનો બીજો કોષ લેવો પડે. પણ ધ્યાન રાખવાનું અહીંયા એક કોષ આ ધન ઋણ એ એક લાઈન લઈએ, આ બીજો ધન ને ઋણ. કેમ? ધન ઋણ ધન ઋણ આ રીતે જોડાણ થવું જોઈએ. આને શું કહેવાશે? વિદ્યુત કોષ. એક કરતા વધુ કેવા હોય? એક કરતા વધુ એટલે કે બે બે અથવા બે કરતા કેવા હોય? વધુ કોષોનું જે સંયોજન શું કહેવાશે? બેટરી અથવા વિદ્યુત કોષોનું શું કહે છે? સંયોજન કહે છે. અને માત્ર એક જ કોષોને શું કહેવાશે? વિદ્યુત કોષો કહે છે. એના પછી જે પ્લગ કળ અથવા સ્વિચ અથવા ખુલ્લી કેવી હોય? પણ એ ખુલ્લી પ્લગ કળ કીધી છે તો શું કહેવાય? એને સ્વિચ કહેવાય. નહીં કે ઘર સ્વિચ ચાલુ બંધ કરીએ તો અહીંયા પરિપાતી જે સ્વિચ દોરો એ આ પ્રકાર હશે. પણ કેવી કીધી છે? ખુલ્લી. કેવી કીધી છે? ખુલ્લી. ખુલ્લી એટલે વચ્ચેના ભાગમાં કંઈ પણ હોય નહીં. તમને ખબર સ્વિચ બતાવી હતી, તમને યાદ હોય તો ફરીથી જોયું. દેખો આ સ્વિચ છે, બરાબર? આ સ્વિચ વચ્ચેના ભાગમાં કેવી છે? ખુલ્લી. તો આ સ્વિચની વાત થાય છે, બરાબર? તો અહીં શું હશે? આ વચ્ચેનો ભાગ એક આ છેડો અહીં જશે, એક છેડો અહીંથી તારનો જશે, તારમાં છેડા છે. વચ્ચે ભાગ કેવો હશે? ખાલી. પછી બીજામાં છે અહીંયા કદું હોય બંધ. કેવી આવશે? એ કરે બંધ. એ કરે ભૂલ થઈ ગઈ છે. અહીં શું આવશે? બંધ સ્વિચ. તો બંધની અંદર શું થશે? આ અને અહીં શું થઈ જશે? બંધ. તારી તો શું થઈ જશે? બંધ થઈ જશે. તો ઇમ્પેક્ટ થઈ ગઈ. જો અહીં કેવી થઈ જાય છે? ઇમ્પેક્ટ થાય છે. તો એ કેવી આવશે? બંધ આવશે. તો અહીંયા સ્વિચ લેશું, અહીંયા એક અને આ રીતે વચ્ચે શું આવશે? ટપકું આવી જશે. કેવી આવશે? બંધ સ્વિચ. કેવી આવશે? બંધ. બરાબર? તો એ શું થઈ ગયું? બે સ્વિચમાં જોડાણ થઈ ગયું. એ કરે એમથી જોઈએ વિદ્યુત કોષની અંદર ખાલી એક જ મોટી લાઈન અને નાની લાઈન, એ પ્રમાણે બેટરી બનશે. મોટી લાઈનને ધન, નાની લાઈનને માઇનસ. બેટરી અથવા વિદ્યુત કોષનું સંયોજન થશે પ્લસ માઇનસ, પ્લસ માઇનસ. બે અથવા બે કરતાં વધારે હોઈ શકે. પ્લગ પર અથવા સ્વિચ ખુલ્લી હોય ત્યારે આ રીતે લાઈન આવશે, કૌંસ ટાઈપનું, નાનો કૌંસ કહીએ આપણે. અને પ્લગ કળ અથવા સ્વિચમાં કેવું આવશે? ધનમાં ખુલ્લું આવશે, વચ્ચે શું આવશે? ટપકું આવશે. બરાબર? હવે તારનું જોડાણ, બે તાર જોડાય તો શું થઈ શકે? બે તાર જોડવાય તો શું થશે? તો અગત્યની વસ્તુ છે. શું અહીં કરે આ તારના જોડાણની અંદર તમે લઈ શકો છો. આ એક તાર છે, એની પર બીજો તાર, અને જોડાણ વચ્ચે શું આવશે? ટપકું આવશે. શું આવશે? ટપકું. તો આ તારના જોડાણ વચ્ચે એક ત્રીજો તાર જોડેલો છે. એ રીતે કારણ કે આ રીતે આડું લેવું હોય તો એ કામ ને કામ, તો આ રીતે પણ જોડાણ થઈ શકે. તમે ગમે તે જોડાણ દર્શાવી શકો છો. એક તાર ઉપર આવી આ જોડાણ અથવા આ પણ જોડાણ છે, બરાબર? તો આ રીતે જોડાણ તમે કહી શકો. એક તાર એની વાત બીજો તાર શું આવે? તો પેક હશે. તો કેવું હશે? એટલે જોડાણ કહેવાશે. પરંતુ તાર જોડાણ નથી, પણ એકબીજા પરથી પસાર થાય છે. એક તાર આમ ગયો, એક તાર આમ પસાર થાય છે. આ રીતે પસાર થતો હોય તો તો એના માટે શું થશે? બહુ અગત્યની વસ્તુ ધ્યાન આપું છું. જોડાણ વગરના તાર હોય તો જો તો અહીંયાથી એક તાર આપણે પસાર કરીએ. જો આ એક તાર પસાર થઈ ગયો, આ તાર પરથી બીજો તાર પસાર કરો જે જોડાણ વગર નો છે, આ રીતે થશે. ખબડી ના પડી ફરી જોવા સંજ્ઞા એક આ રીતે, પછી આમ ઉપર જ્યારે આમ કરો પછી આમ કરો ઉપરથી એમ સી ટાઈપમાં આગળ બનાવી દેવાનું, બરાબર? તો આ શું બતાવે છે? એક તાર ઉપર બીજો તાર આવેલો છે એવી રીતના બતાવે છે. પછી તમને આપ્યું છે વિદ્યુત બલ્બ. શું આપ્યું છે? વિદ્યુત બલ્બ આપ્યું. વિદ્યુત બલ્બની સંજ્ઞા શું થાય? આપણે આગળ ચર્ચા કરી. સિમ્પલ જ છે. એક આ રીતે કરવાનું, એટલે ગોળ એક રાઉન્ડ જેવું કરી દેવાનું. ના આવે તો એમ કેવો રેપ એમ, આપણે એમ આમ કરો કે ના કરો એમ, તો કહે કે આ રીતે એમ કરી દેવાનું ગોળ ટાઈપ, બરાબર? તો એ પ્રકારે તમે એમ પણ કરી શકો છો, બરાબર? અથવા ના આવે તો દિલ જેવી આકાર શું થઈ જાય? આમ દિલ જેવું આકાર બને કે ના બને એ પણ થઈ શકે છે. તો વિદ્યુત બલ્બની સંજ્ઞા એ પ્રકાર કરશે. પછી છે અવરોધ. હવે આની ચર્ચા આપણે કરવાના છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.
તો આ અવરોધ ધરાવતો અવરોધ હતો. તો અવરોધની સંજ્ઞા દેખો, આપણે ખબર છે ખાડા હોય ધારો કે જગ્યાએ આપણે સીધો રોડ શું હશે, એકદમ સરળ રસ્તો હશે, સીધો સીધો રસ્તો હશે, પણ જો ખાડા કપચા વાળો શું થશે, ગાડીની સ્પીડ હશે ખરી ના હોય, એ રીતે અવરોધ માટે પણ એ છે. આ રીતે દોરી શકો છો, આસાની સંજ્ઞા છે અવરોધની. તમે આ લાઈન કરી શું કરે છે, ઉપર નીચે લાઈન કરી શકો છો. પછી છે ચલિત અવરોધ. આ ચલિત અવરોધ એટલે કે અવરોધ બદલાતો રહે. અવરોધ શું હોય, બદલાતો રહે, મારે જે જરૂરિયાત મુજબ હું બદલી શકું બરાબર એવો અવરોધ હોય. અને એના માટે એક સાધન છે રિયોસ્ટેટ. શું છે રિયોસ્ટેટ, બીજું નામ પણ શું કહેવાય છે રિયોસ્ટેટ, કે ધારો જે અવરોધ જે છે 50 ઓહ્મ લઈ શકો, તમે 20 ઓહ્મ લઈ શકો, પરંતુ મારે અવરોધનું મૂલ્ય બદલવું છે. શું છે, બદલવું છે. તો બદલવા માટે શું કરી શકું, તેના માટે રિયોસ્ટેટ. કોઈ મારે 20 જૂતો હોય, 50 જૂતો હોય, 100 જૂતો હોય, તે રીતે અવરોધ અલગ અલગ જૂતો હોય, તો તેના માટે સમય શું થશે, તમે આ રીતે ગ્રો કરો છો અહીંયા રીતે. અને એક ઉપર શું કરતો, આડી લાઈન, શું કરતો, આડી લાઈન કરતો. અથવા બીજી સંજ્ઞા થશે અહીંયાથી, અને અહીંયાથી આપણે કહી શકાય આ રીતે બરાબર. તો બંને શું બતાવે છે, ચલિત અવરોધ અથવા રિયોસ્ટેટનું બતાવે છે. એક બીજા લાઈન કરવાની, ઉપર એરો કરવાનો, અથવા આ રીતે કરો, આ રીતે એરો કરો, નીચે કરો, બરાબર. તો એ આવશે. હવે છે એ મીટર. આપણે એ મીટરને આગળ પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈ ચૂક્યા છો. ફરીથી એ જ વસ્તુ છે, અહીંયાથી એક વચ્ચે શું લખવા, એ મીટરનો એ શું લખવા, એ અહીંયા શું આવશે, પ્લસ, અહીંયા શું આવશે, માઇનસ, એ એટલે એ મીટર બરાબર. અને એક તો વોલ્ટ મીટર છે, શું છે, વોલ્ટ મીટર છે, અહીં શું આવશે, વચ્ચે વી, શું આવશે, વી, એકનો પ્લસ અને બીજાનું શું આવશે, માઇનસ, બરાબર. તો આ પ્રકારની 11 સંજ્ઞાઓ આપણે યાદ રાખવાની છે. કેમ 11 સંજ્ઞાઓ, આપણે ગમે તે જગ્યાએ પરિપથ દોરતા હોઈએ, ગમે તે જગ્યાએ આપણે દાખલા ગણતા હોય, ગમે તે જગ્યાએ થિયરી લખતા હોય, તો સંજ્ઞાઓ તમને આવડવી જોઈએ બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર જોઈ આ સંજ્ઞાઓ કમ્પ્લીટલી તમારા બુકમાં લખી મને વોટ્સઅપ કરવાની છે બરાબર. બધાએ ફરજિયાત, વિદ્યાર્થી લેક્ચર વધારે જોવે છો ખરી બધે બધા, પરંતુ મને કોઈ ફોટો બધા સેન્ડ કરતા નથી, તો ફરજિયાતપણે જેમના ફોટો નહીં આવે વોટ્સઅપ લેક્ચર જોયા બાદ, એમના હું આવીને કોલ કરી શકું બરાબર. તો થોડું ધ્યાન રાખીશું બરાબર. તો ચલો ફટાફટ આવી લખી દઈશું બરાબર, અને લખીને મને વોટ્સઅપ તમારે કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયું હશે. તો અત્યારે આપણે લખીએ છીએ નેક્સ્ટ ટોપિક, નેક્સ્ટ લેક્ચર અને નેક્સ્ટ ટોપિક બહુ અગત્યનો છે, છે ઓહમનો નિયમ. અને ઓહમના નિયમ ઉપરથી આપણે બીજી 5 થી 6 થિયરી અગત્યની જોવાની છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.